સુરતથી સાપુતારા આવેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે અને બસ ખીણમાં ખાબકતા બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. બસમાં 65 લોકો સવાર હતા અને જેમાંથી બે બાળકોના મોત થયા અને 34થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. માળેગામ ખાતે યુટર્નમાં ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં આવેલી સંરક્ષણ દિવાલ સાથે બસ અથડાઈ અને પલટી મારી ગઈ. અકસ્માત બાદ સાપુતારા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. તો સાપુતારાનો સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં બસ ખીણમાં ખાબકી હોવાની ઘટના બની છે, જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. તો સાપુતારામાં બસ ખીણમાં ખાબકતા બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા, તેમજ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બસમાં 65 મુસાફરો હતા, સવાર હતા અને 5 લોકો ઘાયલ થયા છે. તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમારી સાથે હાલ સંવાદદાતા જીગર જોડાઈ ગયા છે. જીગર, જે પ્રમાણે સાપુતારા ખાતે બસ ખીણમાં ખાબકી જવાની જે ઘટના બની છે, કયા પ્રકારની પરિસ્થિતિ, શું અપડેટ? જી કોમલ, વાત કરવામાં આવે તો આ સાપુતારાના જે તળેટી વિસ્તાર છે, સામગાન રાષ્ટ્રીય ધોરીમાર્ગની આ ઘટના છે કે સુરતથી એક બસ સાપુતારા ખાતે આવી હતી. દર રવિવારે સુરતથી બસો સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈને આવે છે. સુરતના ચોક બજાર વિસ્તારના જય જલારામ ટ્રાવેલ્સની એક બસ હતી કે જેમાં 65 જેટલા પ્રવાસીઓ હતા, તે ખીણમાં ખાબકી હતી. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ એક ટ્રકને ઓવરટેક કરવા જતા આ બસ ખીણમાં ખાબકી હતી. 65 જેટલા મુસાફરોની આ બસ ખીણમાં ખાબકતા 22 જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી, જેમાં એક જ પરિવારની બે બાળકીઓના કરુણ મોત થયા છે. એક 7 વર્ષીય બાળકી હતી, એક 3 વર્ષીય બાળકી હતી, બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે. 22 જેટલા લોકોને ઈજા થઈ છે, તેમાંથી 4 જેટલા લોકોની હાલત ગંભીર થતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે. જો સમગ્ર ઘટનાની વાત કરે તો આજે સાપુતારા જે વિસ્તાર છે તેમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને તળેટી વિસ્તાર હતો, રાષ્ટ્રીય ધોરી માર્ગ હતો, એટલે જે રેસ્ક્યુ પહોંચવાનું હતું ત્યાં થોડો સમય લાગતા ક્રેન અને ની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર ઘટનાની ધ્યાન થતાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે મૃતકો છે તેમને પોસ્ટમોર્ટમ કરીને તેમના પરિવારને જે બે બાળકીઓના જે શબ છે તે સોંપવામાં આવ્યા હતા અને 4 જેટલા ગંભીર મુસાફરોને સુરત સિવિલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. જી કોમલ. જી જીગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. માલેગામ ઘાટમાં એક લક્ઝરી પલટી થતા સમગાન સ્થળે ખબર પડતા બધા યુવકો બધા છોકરાઓ મળીને બધા અમે માલેગામ ગયા. એમાંથી લક્ઝરી પલટી થતાં અમે વિચારમાં પડી ગયા કે આ શું થયું એમ. પછી અમે ત્યાં જઈને 10 થી 15 જણને અમે કાઢ્યું. એમાંથી એક છોકરો અને એક છોકરીનું ડેથ થઈ ગયું હતું જગ્યા પર. એમને કાઢીને અમે સામગાન લઈ આવ્યા. એમાંથી બીજા 16 થી 17 જણા હતા એમને સામગાન CHC પર અમે સારવાર આપી છે. હમણાં બધા હારા છે અને 2 જણનું ડેથ થયું છે. સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સ, એ પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની જ છે, તો એ માલેગામ ઘાટ પાસે છે. સાપુતારાથી લગભગ 4-5 કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં 15-20 ફૂટ જેટલી ખાઈમાં પડી ગઈ છે એ બસ. બસમાં ટોટલ 66 લોકો બેઠા હતા, એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈ, 2 ઓર્ગેનાઇઝર અને 62 જેટલા પેસેન્જર્સ હતા. પેસેન્જર્સમાં નાના મોટા બાળકો અને ફેમિલી સાથેના હતા. સુરતના નાનપુરાના અને નિર્વાણ અખાડા, બેગમપુરાના આસપાસના વિસ્તારોના થોડા ગ્રુપ જ હતા, એ લોકોના ફેમિલી ગ્રુપ જ હતા.